સમાચારમાં આગળ વાત કરીએ, મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. બ્રેકિંગ ન્યૂઝ, જે પ્રમાણે અત્યારે કોવિડ 19ના સમયમાં અમદાવાદમાં બે ઝોન પાડી દેવામાં આવ્યા છે, કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ. ત્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને લોકડાઉનનું સંપૂર્ણ પાલન પણ કરવામાં આવી રહ્યું છે. વાત કરીએ તો આશિષ ભાટિયાએ કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સાથે જ ચામુંડા બ્રિજ, શાહીબાગ અને કૃષ્ણનગરના કન્ટેનમેન્ટ વિસ્તારોની જ્યારે મુલાકાત લીધી અને નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ઓછો કરવામાં આવ્યો છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોન કે જ્યાં ખૂબ જ જરૂરી છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વારંવાર પોલીસકર્મીઓ દ્વારા તેની મુલાકાત લેવામાં આવી રહી છે અને જે પ્રમાણે લોકો કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર ન નીકળે તેનું પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને પોતાની ફરજ ખડે પગે પોલીસકર્મીઓ અહીંયા બજાવી રહ્યા છે. લોકડાઉન 4.0 ની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વ અને પશ્ચિમ વિસ્તારમાં અનેક વસ્તુને છૂટછાટ આપવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા સાહેબ અમદાવાદના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારોની મુલાકાત લીધી છે. સર, ખાસ કરીને આજે કૃષ્ણનગર, અસારવા અને શાહીબાગમાં જે કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં મુલાકાત લીધી છે, શું સૂચનો આપવામાં આવ્યા છે? એટલે જે આપ જોઈ રહ્યા છો કે જે બોર્ડર વિસ્તાર છે કન્ટેનમેન્ટ ઝોનના, એના ઉપર પતરા મારેલા છે, બેરિકેડ મારેલા છે, બંદોબસ્ત પોલીસનું મૂકવામાં આવેલ છે અને સાથે સાથે પેરામિલિટરી ફોર્સ પણ અમુક જગ્યા ઉપર મૂકવામાં આવેલી છે. એટલે કન્ટેનમેન્ટ ઝોનમાં જડબેસલાક બંદોબસ્ત રહે અને પબ્લિકની મૂવમેન્ટ ના રહે અને ફક્ત શાકભાજીની જે વિતરણ છે, પછી દવાની દુકાનો છે અને દૂધનું વિતરણ છે, કરિયાણાનું વિતરણ છે, એ તમામ શાંતિથી ચાલુ રહે અને તે સિવાય મૂવમેન્ટ ના હોય તેવું કન્ટેનમેન્ટ ઝોનમાં આપણે કરી રહ્યા છીએ. અને નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પણ પૂર્વ વિસ્તારમાં તો આ પ્રકારનું જ છે, ફક્ત ઇન્ડસ્ટ્રીઝ જે છે એ શરૂ કરવામાં આવેલી છે એટલે એના લીધે અમુક મૂવમેન્ટ જે છે એ દેખાય છે, પણ એ બધી મૂવમેન્ટ સાંજે 7 વાગ્યાથી પછી સવારે 7 વાગ્યા સુધી બિલકુલ બંધ રહે છે. અને અમે વારંવાર અનાઉન્સમેન્ટ્સ પણ કરાવીએ છીએ એટલે લોકો પછી 7 વાગે જે છે એ ઘરે જતા રહે છે. અને તે સિવાય આ જે જરૂરી વસ્તુઓ એ પણ 8 થી 3 વાગે સુધી ચાલુ રહે છે, એના બાબતમાં પણ આપણે અનાઉન્સમેન્ટ કરાવીએ છીએ. એ લોકો 3 વાગે બંધ કરીને અને જતા રહેતા હોય છે એટલે હાલ વ્યવસ્થા જે છે એ સારી છે અને કેસોનું પ્રમાણ પણ કંટ્રોલમાં થોડું દેખાય છે. સર, ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં કડક અમલ કરાવવાની જવાબદારી આપવામાં આવી છે, કોઈ પોલીસ ફોર્સ વધારવામાં આવશે કે કેમ? એટલે અમુક જે પહેલાં બિનજરૂરી અમુક પોઈન્ટ્સ હતા એ અમે ખસેડીને બોર્ડર ઉપર લઈ લીધા છે, કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટના બોર્ડર ઉપર, અને અમુક જે છે માઇક્રો કન્ટેનમેન્ટના બોર્ડર ઉપર રાખ્યા છે. નોન કન્ટેનમેન્ટમાં ચૂંકી પછી બહુ ચેકિંગની એટલી જરૂરત નથી રહેતી એટલે એમાંથી થોડા ખસેડીને બોર્ડર ઉપર લઈ લીધા છે, એટલું ફેરફાર કર્યું છે. અને પછી 7 થી 7નું ટાઈમ જે છે એ વધારે અસરકારક જે છે એ નાકાબંધી રહે એ રીતની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ખાસ કરીને અમદાવાદ પોલીસ કમિશનરે જે પ્રમાણે જણાવ્યું કે જે વિસ્તારોમાં નોન કન્ટેનમેન્ટ છે તે વિસ્તારોમાં અમુક જગ્યાઓથી પોલીસ બંદોબસ્ત હટાવી દેવાયો છે અને કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે, કારણ કે કોરોનાના કેસની જે સંખ્યા છે તેને નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો અત્યારે પૂરેપૂરી પૂરજોશમાં હાથ ધરાયા છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.